આજે આપણે ઢાબા પર મળે છે એવી પંજાબી ખીચડી ઘરે કેવી રીતે બનાવાય એની રેસીપી જોઈશું। તો ચલો રેસીપી શરૂ કરીએ। આવી નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર પણ જરૂર કરજો। કિચન ક્રાફ્ટમાં તમારું સ્વાગત છે। ખીચડી બનાવવા માટે મેં એક કપ ચોખા લીધા છે। તમે ઘરમાં જે પણ ચોખાનો ઉપયોગ કરતા હોય એ લઈ શકો। અત્યારે મેં બાસમતી ચોખા લીધા છે। અડધો કપ તુવેરની દાળ લેવાની છે અને 1/4 કપ ચાની દાળ લેવાની છે। ત્રણેય વસ્તુને પાણીથી આપણે એકદમ સરસ રીતે ધોઈ લેવાની છે। 2-3 વાર પાણીથી ધોઈ લેવાની। આટલી ક્વોન્ટિટીમાંથી તમે 4-5 વ્યક્તિ માટે ખીચડી બનાવી શકશો। ધોયેલા દાળ ચોખાને હવે આપણે કુકરમાં કાઢી લેવાના છે। આપણે ડાયરેક્ટ કુકરમાં જ ખીચડી બનાવીશું। તમે બહાર રેસ્ટોરન્ટમાં કે ઢાબા પર ખીચડી ખાઓ તો એમાં પહેલા સિમ્પલ ખીચડી આ રીતે તૈયાર કરવામાં આવે અને પછી તમે જે પ્રમાણેનો ઓર્ડર કરો એ પ્રમાણેની ખીચડી તમને તૈયાર કરીને આપે છે। હવે આપણે કપથી મેઝર કરીને એમાં પાણી નાખીશું। તો ટોટલ આપણે 4 કપ પાણી એની અંદર નાખવાનું છે। આપણે 1 કપ ચોખા લીધા હતા, અડધો કપ તુવેરની દાળ અને 1/4 કપ ચાની દાળ લીધી હતી, એટલે કે 1.5 કપ દાળ અને ચોખા લીધા હતા। તો એના ડબલ કરતાં થોડું વધારે, એટલે કે આપણે 4 કપ એની અંદર પાણી નાખીશું। હવે આપણે એક તમાલપત્ર નાખવાનું છે, એક નાનો તજનો ટુકડો નાખવાનો છે અને એક મોટી ઇલાયચી નાખવાની છે। મીઠું અને હળદર પણ નાખી દઈશું। મીઠું તમારે તમારા સ્વાદ પ્રમાણે નાખવાનું। અત્યારે હું 1/4 ટીસ્પૂન જેટલું મીઠું આની અંદર નાખું છું અને હળદર આપણે 1/2 ચમચી જેટલી નાખીશું। બરાબર મિક્સ કરી લેવાનું છે અને હવે 3-4 વિસલ આવે ત્યાં સુધી આપણે એને પ્રેશર કુક કરીશું, અથવા તો તમારે સ્લો ટુ મીડિયમ ગેસ પર એને 15-20 મિનિટ માટે પ્રેશર કુક કરી લેવાની। આપણી ખીચડી તૈયાર થાય ત્યાં સુધી એમાં નાખવા માટેના શાકભાજી તૈયાર કરી લઈએ। 2 મીડિયમ સાઇઝની ડુંગળી લેવાની છે, 3 મીડિયમ સાઇઝના ટામેટા, 1 મોટી સાઇઝનું બટાકું લેવાનું છે, 4-5 ચમચી જેટલી આદુ મરચાં લસણની પેસ્ટ લેવાની છે, 1/2 કપ ઝીણા સમારેલા ગાજર અને 1/2 કપ વટાણા લેવાના છે। ડુંગળી, ટામેટા અને બટાકાને આપણે સમારી લેવાના છે। આપણી ખીચડી અત્યારે બનીને તૈયાર છે, તો હવે આપણે આગળની પ્રોસીજર કરીશું। એક જાડા વાસણની અંદર આપણે 5-6 ટેબલ સ્પૂન જેટલું સરસિયાનું તેલ લેવાનું છે અને તેલને એકદમ સરસ રીતે ગરમ કરવાનું છે। આ રીતે ધુમાડો નીકળે એટલું આપણે તેલને ગરમ કરવાનું છે અને ત્યાર પછી ગેસ આપણે બંધ કરી દેવાનો છે। તેલ થોડું ઠંડુ પડે એટલે આપણે ગેસ ફરીથી ચાલુ કરીશું અને હવે એની અંદર આપણે 1/2 ચમચી જીરું નાખવાનું છે। જીરું બરાબર ફૂટે એટલે 1/4 ટીસ્પૂન જેટલી આપણે એની અંદર હિંગ નાખવાની છે। તમે સરસિયાના બદલે બીજા કોઈ પણ તેલનો ઉપયોગ કરી શકો, પણ જો તમે સરસિયાના તેલથી આ ખીચડી બનાવશો તો તમને રિઝલ્ટ એકદમ વધારે સરસ મળશે। તમને જો એવું લાગતું હોય કે સરસિયાના તેલના કારણે ખીચડીની અંદર સરસિયાના તેલની સ્મેલ આવશે, તેવું બિલકુલ નથી। તમે તેલને એકવાર સરસ રીતે ગરમ કરી લો એટલે સરસિયાની બિલકુલ સ્મેલ નથી આવતી। ડુંગળીને આપણે 2-3 મિનિટ માટે સાંતળવાની છે અને પછી એમાં આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખવાની છે। આપણે લીલા મરચાંની સાથે લાલ મરચાંનો પણ ઉપયોગ કરવાનો છે, એટલે તમારે જેટલી તીખાશ જોઈતી હોય એ પ્રમાણે તમારે લીલા મરચાંની પેસ્ટની ક્વોન્ટિટી લેવાની। અત્યારે મેં 5-6 લીલા મરચાં, 5-6 કળી લસણ અને નાના ટુકડા આદુની પેસ્ટ નાખી છે। આદુ મરચાં લસણની પેસ્ટ નાખ્યા પછી આપણે ટામેટાં નાખીશું। ટામેટાને મેં છીણી લીધા છે। તમારે ટામેટાને આ રીતે છીણીને જ નાખવાના છે, નાના ટુકડા નથી કરવાના કે મિક્સરમાં એની પ્યુરી પણ નથી કરવાની। બરાબર મિક્સ કરી લેવાનું છે, ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે। ટામેટાં નાખ્યા પછી આપણે સાથે સાથે મસાલા પણ નાખી દઈશું। 1/2 ચમચી હળદર નાખવાની છે, 1 ચમચી લાલ મરચું નાખીશું। તમારે જે પ્રમાણે તીખાશ જોઈતી હોય એ પ્રમાણે લાલ મરચાંની ક્વોન્ટિટી લેવી। 1/2 ચમચી ગરમ મસાલો નાખવાનો છે, આ હોમમેડ ગરમ મસાલો છે। 1/2-1.5 ટીસ્પૂન જેટલું આપણે મીઠું નાખીશું। મીઠું આપણે ખીચડી બનાવતી વખતે પણ નાખ્યું છે, તો એ ધ્યાનમાં રાખીને નાખવું। અત્યારે આપણે ફક્ત શાકભાજીના ભાગ જેટલું જ મીઠું નાખવાનું છે। બરાબર મિક્સ કરી લઈશું। હવે આપણે એની અંદર શાકભાજી પણ નાખી દઈશું। બટાકાને આપણે આ રીતે થોડા નાના સમારીને નાખવાના છે, વટાણા નાખી દેવાના છે
અને ગાજર નાખી દઈશું। જો તમારે ફ્રેન્ચ બીન્સ એટલે કે ફણસી નાખવી હોય તો તમે એ પણ નાખી શકો, અત્યારે મેં નથી નાખી। બરાબર મિક્સ કરી અને ઢાંકીને આપણે એને ચડવા દઈશું। શાકને ચડવામાં લગભગ 5-8 મિનિટ જેટલો સમય થશે। 2-3 મિનિટ પછી આપણે શાકને એકવાર ખોલી અને હલાવી લેવાનું છે, જેથી બધું શાક ઉપર નીચે થાય અને સરસ રીતે જડી જાય। જો તમને જરૂર લાગે તો તમે 2-3 ચમચી જેટલું પાણી એની અંદર ઉમેરી શકો છો, અત્યારે મેં નથી નાખ્યું। 8-1 મિનિટ જેટલો સમય થયો છે અને હવે આપણે ચેક કરી લઈએ તો શાક અત્યારે આપણું એકદમ સરસ રીતે જડી ગયું છે। એકદમ સ્લો ફ્લેમ ઉપર આ રીતે ઢાંકીને તમે શાકને ચડાવશો તો સરસ રીતે જડી જશે। શાક બધું બરાબર ચડી જાય પછી આપણે એની અંદર પનીર નાખવાનું છે। અત્યારે મેં 50 ગ્રામ જેટલું પનીર લીધું છે અને પનીરને આપણે આ રીતે ડાઈસ કટ એટલે કે ચોરસ ટુકડામાં કટ કરવાનું છે। 1 ચમચી કસૂરી મેથી નાખવાની છે અને બરાબર મિક્સ કરી લેવાનું છે। કસૂરી મેથી નાખવી જરૂરી છે, એના કારણે ખીચડીમાં ખૂબ જ સરસ ફ્લેવર આવે છે। બરાબર મિક્સ થઈ ગયું છે। હવે આપણે એની અંદર જે આપણે ખીચડી તૈયાર કરી છે એ નાખવાની છે। તમે આ પ્રમાણે પહેલાં ખીચડી બનાવીને રાખી શકો અને જ્યારે તમારે સર્વ કરવું હોય ત્યારે તમે શાકની સાથે એને મિક્સ કરી અને ગરમા ગરમ સર્વ કરી શકો છો। હવે આપણે થોડું પાણી નાખીશું। 1 કપ અત્યારે હું પાણી નાખું છું। તમારે જે પ્રમાણે ખીચડીની કન્સિસ્ટન્સી જોઈતી હોય એ પ્રમાણે તમારે પાણીની ક્વોન્ટિટી નાખવાની। પહેલાં આ રીતે 1 કપ નાખવાનું અને બરાબર મિક્સ કરવાનું, જો જરૂર લાગે તો પછી બીજું પાણી નાખવાનું। ખીચડી તમે પહેલાંથી બનાવીને રાખી હશે તો જ્યારે તમે મિક્સ કરશો તે તૂટી નહીં જાય, એકદમ ગરમ ગરમ ખીચડી આમાં મિક્સ ના કરવી। અત્યારે આપણે ઢાબા પર મળે છે એવી ખીચડી બનાવીએ છીએ તો ઢાબાની ખીચડીમાં જે સ્મોકી ફ્લેવર હોય છે એવી ફ્લેવર આપવા માટે આપણે કોલસાને ગેસ પર એકદમ સરસ રીતે ગરમ કરવાનો છે। કોલસો એકદમ સરસ ગરમ થઈ જાય પછી આપણે ચીપિયાની મદદથી એને એક વાટકીમાં લઈ લઈશું। એ વાટકીને આપણે ખીચડીની અંદર મૂકવાની છે અને એની ઉપર આપણે 1 ચમચી જેટલું ઘી નાખીશું। તમારે બટર નાખવું હોય તો નાખી શકો, તમે જેવું ઘી નાખશો એવું તરત એની અંદરથી આ રીતે ધુમાડો નીકળવા માટે એટલે તરત ઢાંકણ બંધ કરી 5-10 મિનિટ માટે આપણે એને આ રીતે દમ પર રાખવાની છે। 5-7 મિનિટ પછી આપણે ઢાંકણ ખોલી લેવાનું છે। કોલસાને આપણે કાઢી લઈશું અને જે ઘી છે એને આપણે ખીચડીમાં મિક્સ કરી દેવાનું છે। આ રીતે દમ પર રાખવાથી ખીચડીમાં ખૂબ જ સરસ સ્મોકી ફ્લેવર આવે છે અને ખીચડી એક્ઝેક્ટ જે બહાર ઢાબા પર મળે છે એના જેવી ટેસ્ટમાં લાગે છે। આ રીતે કોલસાથી દમ આપ્યા પછી આપણે ગેસ બંધ કરી દેવાનો છે। ઢાબા જેવી સ્મોકી ફ્લેવરવાળી અને એવા ટેસ્ટવાળી આપણી પંજાબી ખીચડી અત્યારે સર્વિંગ માટે તૈયાર છે અને મેં કોથમીરથી ગાર્નિશ કરી છે। તો પંજાબી ખીચડીની આ રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરો અને કમેન્ટ કરીને મને જણાવો કે તમને આ રેસીપી કેવી લાગી। તો ફરીથી મળીએ નવી રેસીપી સાથે।